સોશિયલ ડિસ્ટન્સ જેવા સતતકાને અથડાતા શબ્દનો ચુસ્તપણે અમલ આદિવાસીઓ સદીઓથી કરતા આવ્યા છે. ખાસ કરીને કોરોના મહામારી બાદ જ સાંભળવા મળતો શબ્દ એટલે સોશિયલ ડિસ્ટન્સ. પરંતુ લોકો માટે આ શબ્દ અને તેની અમલવારી નવી લાગી રહી છે, પરંતુ આદિવાસીઓ માટે આ શબ્દની અમલવારી સદીઓથી થઈ રહી છે. આદિવાસીઓ પોતાના રહેવા માટેના ઘરો સદીઓથી 100-150 મીટરની દૂરી રાખીને બનાવીને રહેતા આવ્યા છે. આજે કોરોના જેવી મહામારીને લીધે આખું વિશ્વ સામાજિક દૂરી સોશિયલ ડિસ્ટન્સ રાખીની વાત કરી રહ્યું છે અને તેની કડકાઈથી અમલ માટેના કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે આદિવાસીઓની બેનમૂન જીવન પદ્ધતિથી એવું લાગે છે કે આ સોશિયલ ડિસ્ટન્સ જેવી વાત આદિવાસી માટે કોઈ નવાઈની વાત નથી. છતાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સૌ કોઈએ પોતાની નૈતિક જવાબદારી સમજવી તે સમયની માંગ છે. અહીંયાના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે સદીઓથી ડુંગર, પહાડો અને ઊંચી ટેકરીઓમાં વસતા આદિવાસીઓ જ્યારે 3-4 ભાઈઓ હોય તો પણ દરેક ભાઈ અલગ અલગ ટેકરીઓમાં અલગ અલગ રીતે ઘરો બનાવીને પૂરતા પ્રમાણમાં હવા ઉજાસ મળી રહે તે પ્રમાણેના ઘરો બનાવીને ખૂબ શાંતિપૂર્ણ રીતે રહેતા હોય છે. જ્યારે કોઈ સંકટની ઘડી હોય તેવા સમયે જે તે ઘરેથી જ એમની આગવી શૈલીમાં એક બૂમ પાડીને આખું ગામ ભેગું કરી દેવાતું હોય છે અને આવી પડેલી મુશ્કેલીઓનો કુનેપૂર્વક નિવેડો લાવવાનો સફળ પ્રયાસ કરતા હોય છે. અગાઉના વડીલો પાસેથી જાણવા મળેલ જાણકારી અનુસાર વાય વગરું નહીં લાગે એવી માન્યતામાં એકબીજાની હૃદયથી નજીક પરંતુ સામાજિક દૂરી બનાવી રાખવામાં માનવતા આદિવાસી સમુદાય પ્રકૃતિના નિયમ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેન્દ્રિત જીવન પદ્ધતિથી જીવન જીવવાનો સમુદાય છે. અને બીજી વાત એ છે કે આદિવાસીઓ જ્યારે એકબીજાને ન મળે ત્યારે બિનજરૂરી ભેટવું કે હસ્તધનુન જેવી પદ્ધતિથી દૂર રહી સોશિયલ ડિસ્ટન્સ જેવી નિયમની અમલવારી રૂપે બે હાથ જોડીને સહેજ નીચે નમીને ભાવપૂર્વક અભિવાદન કરતા હોય છે. આમ આદિવાસીઓ સદીઓથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પોતે કઈ રીતે સ્વસ્થ અને સલામત જીવન જીવી શકે અને અન્ય બીજા કોઈને પણ સ્વસ્થ અને સલામત જીવન જીવવાની શીખ આપતી હોય એવી અનેક જીવન પદ્ધતિઓ અને સદીઓથી અમલવારી કરતા આવ્યા છે. હાલ કોરોના જેવી મહામારી થકી ઊભી થયેલી પરિસ્થિતિપૂર્ણ એવી આદિવાસી સમુદાય પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવન પદ્ધતિઓ થકી આવી અનેક મહામારીઓનો સામનો કરી ચૂક્યા હશે અને જેના લીધે જે પૃથ્વી પર હાલ માનવ સમુદાય ટકી રહેવા પામ્યો છે. આમ તંદુરસ્ત, નિરોગી અને લાંબુ જીવન જીવવા માટે દુનિયાના બુદ્ધિજીવીઓ પણ આદિવાસીઓની જીવનશૈલી અપનાવવા અને આદિવાસી જીવનશૈલી ટકાવી રાખવાની તરફેણ કરી રહ્યા છે, જેઓની વાત બિલકુલ વ્યાજબી જ કહી શકાય. અલ્લા રખા પઠાણ, જેડેશ્રી નસવાડી.